આગામી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે મતદાન મથકની મુલાકાત કરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડીકે દ્વારા બાપુનગર વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરી હતી. મતદાન મથક અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાય રહે તે માટે મુલાકાત લીધી હતી. તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિશેષ કંટ્રોલ રૂમ પણ ઊભું કરવામાં આવ્યો છે, જેમાં વોટર આઈડી કાર્ડ તેમજ આચારસંહિતા ભંગ સહિતની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. એમાં બે અલગ અલગ પ્રકારની ફરિયાદો મળે છે. એક કે વોટર આઈડી કાર્ડને રિલેટેડ હોય છે, જે આપણે 1950 હેલ્પલાઈન નંબર છે એના પર ફરિયાદો આવતી હોય છે. આશરે 1500થી વધારે ફરિયાદો મળી છે અલગ અલગ પ્રકારની, કે અમારું નામ વોટર આઈડીમાં કઈ જગ્યાએ છે, અમારું નામ વોટર આઈડીમાં છે કે નહીં, અમે એપિક કાર્ડ બદલવા માટે આપેલું વગેરે વગેરે. એ તમામ ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ સાથે સાથે તમામ મતદારોને જણાવવાનું કે આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે એના જવાબ એ લોકો પોતે પણ વોટર હેલ્પલાઈન એપ્લિકેશન દ્વારા મેળવી શકે છે.